सब्सक्राइब करो तरुणा दर्जी चैनल ने अने बेल आइकन दबावो नवी रेसिपी सौथी पहला मेळवा माटे। हेलो दोस्तों, हूँ छू तरुणा दर्जी। मारी चैनल में आप सौनु स्वागत छे। आज हूँ तमने शेर करवा जई रही छू पालकना सूपनी रेसिपी। आ सूप बे अलग अलग रीत थी बनाव्या छे। શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની તો મજા જ કંઈક અલગ છે, તો આ રેસીપીને મિસ ના કરતા, તો વિડીયોને આખી જુઓ જેથી કોઈ વસ્તુ મિસ ન થાય, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો પાલકનો પહેલો સૂપ બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ। તો સૂપ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી પાલક લીધી છે। પછી 1/2 કપ દૂધ, 2 ચમચી મલાઈ, 1 તજનો ટુકડો, 5-6 લવિંગ, 15-20 મરીના દાણા લઈશું। પછી 7-8 કળી લસણની, જેને મેં ઝીણી સમારી લીધી છે। પછી 1 આદુનો ટુકડો, તેને પણ મેં કટ કરી લીધો છે। પછી 1 સમારેલી ડુંગળી। તો ચાલો સૂપ બનાવવાનું શરૂ કરીએ। તો સૂપ બનાવવા માટે કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું। પછી તેમાં 1 ચમચી ઘી નાખી દઈશું। તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો। ઘી ગરમ થઈ જાય એટલે થોડુંક જીરું નાખી દઈશું, અને પછી તજ, લવિંગ અને મરીના દાણા નાખી દઈશું। હવે આમાં લસણ, આદું અને ડુંગળી નાખી દઈશું, અને 2-3 મિનિટ સુધી સાતડી લઈશું। હવે 2-3 મિનિટ થવા આવે છે, તો આપણે જે પાલક ધોયેલી તેને આમાં નાખી દઈશું અને તેને હલાવી દઈશું। આમાં આપણે પાણી રેડવાનું નથી। હવે બધી સામગ્રી ચડી ગઈ છે, તો આપણે ગેસને બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું। હવે આ ઠંડુ થઈ ગયું છે, તો આપણે આને મિક્સર જારમાં નાખી દઈશું અને તેને પાણી નાખ્યા વગર ક્રશ કરી લઈશું। હવે આ ક્રશ થઈ ગયું છે, તો ફરીથી એ જ કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 1/2 ચમચી ઘી નાખી દઈશું અને જે પાલક પીસી હતી તેને આમાં નાખી દઈશું। હવે મિક્સર જારમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને આ પાણીને કઢાઈમાં ઉમેરી દઈશું અને થોડુંક હલાવી દઈશું। હવે બીજું 1/2 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું, પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને તેને મિક્સ કરી દઈશું। અને આને ઉકળવા દઈશું। હવે સૂપ ઉકળવા આવ્યો છે, તો તેમાં 1/2 કપ ગરમ કરેલું દૂધ નાખી દઈશું અને તેને પણ મિક્સ કરી દઈશું। હવે તેમાં આપણે 1 ચમચી ફ્રેશ મલાઈ નાખી દઈશું। તો આપણો સૂપ રેડી છે, તો ગેસને બંધ કરી દઈશું। તો ચાલો હવે સૂપને પીરસી દઈએ। આ સૂપને તમે જેમ બને એમ ગરમ પીવો એટલો સરસ લાગશે। આ સૂપ એકદમ ટેસ્ટી પણ લાગે છે અને એકદમ હેલ્ધી પણ છે। તો ચાલો હવે આપણે બીજો સૂપ બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ। તો તેના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી પાલક લીધી છે।
પછી બે ટામેટાં અને એક આદુનો ટુકડો. તો પહેલાં પાલકને બાફી દઈશું. તો પાલક બાફવા માટે કૂકરને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં પાલકને નાખી દઈશું. પછી ટામેટાં અને આદુને પણ એડ કરી દઈશું. પછી અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને કૂકરનું ઢાંકણ બંધ કરી 1-2 સીટી પાકવા દઈશું. હવે 1-2 સીટી વાગી ગઈ છે અને બધી સામગ્રી બફાઈ ગઈ છે. તો એક મિક્સર જાર લઈશું અને તેમાં આ બધી સામગ્રીને પાણી સાથે નાખી દઈશું અને ઢાંકણ બંધ કરી દઈ તેને ક્રશ કરી લઈશું. હવે આ ક્રશ થઈ ગયું છે તો તેને ગાળી લઈશું. તો ગાળવા માટે એક તપેલી લઈશું અને તેના ઉપર આવો કાણાવાળો વાટકો મૂકી દઈશું અને ક્રશ કરેલી પાલકને આમાં રેડી દઈશું અને ચમચાથી આ રીતે હલાવીને બધું ગાળી લઈશું જેથી ટામેટાના જે રેસા અને બીજ હોય એ બધું નીકળી જાય. હવે આ બધું ગળાઈ ગયું છે તો ફરીથી કડાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં એક ચમચી ઘી નાખી દઈશું અને ક્રશ કરેલી પાલકને આમાં રેડી દઈશું. અને તપેલીમાં થોડુંક પાણી રેડીને આમાં નાખી દઈશું. હવે આમાં 1 ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આને મિક્સ કરી દઈશું. આનો એક ઉભરો આવે ત્યાં સુધી આને ઉકળવા દઈશું અને આની થિકનેસ આપણે આટલી રાખીશું. હવે આનો એક ઉભરો આવી ગયો છે અને સૂપ પણ તૈયાર છે. તો ગેસને બંધ કરી દઈશું. આ સૂપને તમે ગરમ ગરમ પીશો ખૂબ જ સરસ લાગશે અને હેલ્થ માટે પણ ઘણો સારો છે. હવે આપણે સૂપને પીરસી દઈએ. તો કેવી લાગી તમને બે અલગ અલગ રીતથી પાલકના સૂપની રેસીપી? કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો જેથી એ લોકો પણ આનો આનંદ માણી શકે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.